શંકરસિંહ કિશોરસિંહ વાઘેલાને ધાક ધમકી સાથે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. શંકરસિંહ જેઓ મદ્રાસી મંદિર પાસે પોતાની માલિકીની દુકાનો ધરાવે છે અને તેમની દુકાનો ઉપર કમલેશભાઈ મહેશચંદ્ર પટેલે હેતુ ફેરથી કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં કે જે પહેલા હોસ્પિટલ હતી તેમાં હવે માલિકીનું રહેઠાણ બનાવવામાં આવ્યું છે અને તે મકાન બનાવતા પહેલા દુકાનદારો સાથે મકાન બનાવતા નુકસાન થાય તેની ભરપાઈ કરી આપવાની બાંહેધરી આપવામાં આવી હતી. પરંતુ હવે કમલેશભાઈ કે જેઓ અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેટર હોવાનું દમ મારીને રિપેરિંગ નહીં આપવાની સાથે હોદાઓનો દુરુપયોગ કરી દુકાનદારોને ધાક ધમકી આપી રહ્યા છે. અહેવાલ અશ્વિન લિંબાસિયા. મારું નામ દેવેન્દ્રસિંહ વાઘેલા છે અને મને આ કમલેશ પટેલ કોર્પોરેટર જે અમારી દુકાનોનું જે નુકસાન કરાવ્યું અમારા ભારવાસોને ધમકી આપે છે કે અહીંયા તમારે ધંધો કરવો હોય રહેવું હોય તો આ બધું ખાલી કરવું પડે, પતરા શેડ કાઢી કાઢવો પડશે અને બધું જેમ તેમ બોલીને નુકસાન કરાવે છે બરાબર. અને અમારા બાપુ જે ઝેરોક્ષવાળી દુકાનવાળા એમને એકવાર કહી ગયા કે ભાઈ અહીંયા તો કાયદેસર અહીં મારો રસ્તો નીકળે છે, અહીંયાથી સીડી મારી નીકળવાની છે એટલે તમે ધ્યાન રાખજો. એટલે અમારા બાપુ કીધું ભાઈ મારે શું લેવા દેવા, અમારે તમારે સીડી નાખો છો જે નાખો હોય મને ના કહેજો. એવું એમને જાહેર પણ કીધું એમને, પણ તો બી આ માણસ કહે છે આ તો હું તમને કહેવા આવ્યો છું કે અહીંયા ધ્યાન રાખજો, અહીંયાથી મારું ઘર ઉપર છે એમ કરીને એને બધા ભાડવાસોના એક એક બોલે બોલે આ રીતે ધમકી આપે છે. એના ગેરકાયદેસર કામ જે કરેલું છે એને છુપાવવા માટે એ બધાને દબાવવા માટે આ કામ કરે. મારું નામ શંકરસિંહ કિશોરસિંહ વાઘેલા, ઓખરા મદ્રાસી મંદિર સામે નાનાવટીની ચાલીમાં રહું છું. 70 વર્ષથી છેલ્લો રહું છું, મારો જન્મ જ અહીં થયો છે. પણ મારી આ દુકાનો 5 દુકાનો મારે મારી પોતાની માલિકીની છે અને જે માલિકીની દુકાનો છે એની અંદર ઉપર જેને વેચાણ લીધું છે એ ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેટર છે અને એને ઉપર મકાનનું બાંધકામ કરતાં જે પોપડા પડેલા છે એ પોપડા પડ્યા પછી મેં એ ભાઈને એવું કીધું કે ભાઈ આ દુકાનના પોપડા જે પડ્યા છે એ તમે રિપેરિંગ કરી આપો. તો એમને મને એવું કીધું કે હું કરી આપીશ. 10-15 દિવસ થયા છતાં બી ના થયું અને હજીએ નથી થયું. અને પછી એવી એવી બીજી દુકાનને બી એવા પોપડા ભરેલા છે, મારી કુલ 5 દુકાનો છે. મેં એમને વિનંતી કરી કે ભાઈ આપણે વર્ષો જુદું પછી મારો એક ભરવાતો હતો જે ઇટલીની લારી કરતો હતો એ ઇટલીની લારી એને બોલાવી અને ઉપાય દીધી અને ભરવાતો ધમકી આવી અને ભરવાત ખાલી કરી જતો હતો. તો મેં એને ફરી પાછું વિનંતી કરી કે કમલેશભાઈ સારું ના લાગે, આપણે જિંદગી જોડે રહેવાનું છે નાની નાની વાતની અંદર અને ખોટું ઘેર વેડે જાય ના, હું પટેલ ભાઈનો છું, તમારી જે થાય કરી લેજો. એટલે મેં ફરિયાદ પોલીસમાં કરી અને બીજા આગળ ભાઈ એ બધી કાર્યવાહી કરી.